માંડવીમાં સ્પંદન સ્પોર્ટ એકેડેમી આયોજિત નયન કપ ટુર્નામેન્ટમાં ભુજની ટીમ ઇવેન્ટ જીમ ખાના ટીમ ચેમ્પિયન બની લોન ટેનિસ ટેબલ ટેનિસ અને ચેસ સ્પર્ધામાં ચારસોથી પાંચસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો બાળકો તેમજ મહિલાઓ અને પુરુષ વિજેતાઓને આયોજકો દ્વારા પ્રમાણપત્રો ટ્રોફી અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા માંડીમાં છેલ્લા ચાર વરસથી કાર્યરત સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા લોન ટેનિસ ટેબલ ટેનિસ અને ચેસ નયન કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આરંભે સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી પુસ્તકનું વિમોચન મહેશ સર સેવજીભાઈ આહિર ડૉક્ટર પરાગ મરદાનિયા અને હિરેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું ટૂર્નામેન્ટના કાર્યક્રમના મંચસ્થાનેથી મહેશ સરે ડૉક્ટર પરાગ મરદાનિયાની કામગીરીને બિરદાવીને એકેડેમીમાં ભાગ લેતા બાળકો એક દિવસ માંડવીનું નામ દુનિયામાં રોશન કરશે એવી ભાવના વ્યક્ત કરી હતી મંજ સ્થાનેથી મહેશરે ડૉક્ટર પરાગ મદાનિયાએ તેમજ શિવજીભાઈ આહિર અને હિરેન આચાર્યાએ વિજેતા ટીમ ભૂત જીમખાનાને પ્રમાણપત્ર સેલ્ડ અને ટ્રોફી એનાયત કર્યા હતા ડૉક્ટર પરાગે સૌને આવકાર આપીને આવતા વર્ષે ટુર્નામેન્ટમાં વધુ બાળકો ભાગ લે અને દાતાઓ પણ આગળ આવે એવી રજૂઆત કરી હતી ગુજરાત લેવલે યોજાયેલ નયન કપમાં ચારસોથી પાંચસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પોન્સર તરીકે રિષિભાઈ હિરેનભાઈ ડોક્ટર કૌશિક શાહ ડૉક્ટર પુનિત ખત્રી જોડાયા હતા કોચ તરીકે રાજકોર ગૌરવ કેયુર વ્યાસ સિદ્ધાર્થ જોગી અરવિંદ સંગારે સેવા આપી હતી ગીતાબેન પંકજ કોર માંડવી નગરપાલિકા ઉપપ્રમુખ ડૉક્ટર પારુલબેન વીસીએલના તૃપ્તિબેન ચેતન જોશી સચિનભાઈ દેનિશભાઈ તેમજ માંડવીના નામાંકિતો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર પરાગ ડૉક્ટર નિર્જરીબેન ભાવેશભાઈ સોની લક્ષ્મીશંકર જોશી દીપેન મહેતા મલય લાલન ધવલ મહેતા ઈશ્વરભાઈ રામભાઈ ઇકબાલભાઈ મહેશભાઈ પિયુષ સોની મોનાબેન જોશી દર્શનાબેન મહેતા આશુતોષ વ્યાસ વગેરે જેમત ઉઠાવી હતી ભુજ જીમખાનાએ ટીમ વિજેતા અને સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ રનર્સઅપ વિજેતા બની હતી સંચાલન ડૉક્ટર નિર્જરીબેને શાંતિલાલ પટેલે અને આભાર વિધિ લક્ષ્મીશંકર જોશીએ કરી હતી અહેવાલ પરિત જોશી સાથે કેમેરામેન આરીફ ખલીફા માંડવી કચ્છ मेरा नाम है विंग कमांडर बी बी मेहर पोस्टेड एट एयरफोर्स स्टेशन भुज मैं इंटरनेशनल बॉडी बिल्डिंग जज हूँ इंडिया टीम को रिप्रेजेंट कर चुका हूँ मैं भूटान में थाईलैंड में साउथ कोरिया में चाइना में और मैं इंटरनेशनल सर्टिफाइड ट्रेनर हूँ प्लस नेशनल रेफरी हूँ गल्फ में गोल्फ प्लेयर हूँ एंड मुझे आमंत्रित किया गया था इधर आने के लिए स्पोर्ट्स चैम्पियनशिप लॉन टेनिस का मांडवी में organized by Spandan Sports Academy, which is situated in uh, Navnit Sports Complex in Mandvi. It was a great championship. Lot of uh, support, हमारे children ke liye and young athletes ke liye. बहुत सारे prizes रखा गया था and discipline तरीके से last एक महीना से ये championship चल रहा था आज इसका last day था. एंड मैं जो देखा लास्ट चार पाँच घंटा जो चैंपियनशिप इट वॉज़ विथ गुड टीम मैन स्पिरिट्स ऑल सपोर्ट्स फ्रॉम ऑर्गेनाइजर्स फ्रॉम द चेयरमैन ट्रस्टी मिस्टर हिरेन एंड लक्ष्मण जोशी साहब डॉक्टर पराग सर उनका बच्ची भी सपोर्टिंग लाइक एनी थिंग एंड गुड टीम मैनेजमेंट गुड सपोर्ट फ्रॉम ऑल ऑर्गेनाइजिंग कमेटी फ्रॉम द म्युनसिपाल्टी हियर एट मांडवी And all parents, they are so supportive. They are available here to support, promote, and um, help their children to participate with good team and spirits. इट वॉज़ ए ग्रेट प्लेजर वॉचिंग दिस चैंपियनशिप एंड नो डाउट ऑर्गेनाइजर्स परागसर ने जो एक स्टेप लिए हैं स्पोर्ट्स को प्रमोट करने के लिए मांडवी में एक दिन आएगा हमारा इधर से अभी नेशनल में पार्टिसिपेट कर रहे हैं बंदे आएगा इंटरनेशनल में चैंपियनशिप बन के आएंगे मांडवी का गुजरात का देश का नाम रोशन करेंगे आज रोज़ आप नयन कप टू थाउजेंड एटीन एस 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 चैंपियनशिप नो छो दिवस तो જેવી રીતે જોયું આપણે લોન ટેનિસ ચેસ ટેબલ ટેનિસ આ આપણે ફર્સ્ટ હાફમાં પૂરી કરી સેકન્ડ હાફમાં આપણે બેડમિન્ટન અને વોલીબોલની ટૂર્નામેન્ટનું આયોજન કરશું અને આ ટૂર્નામેન્ટની અંદર ચારસોથી પાંચસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધા આ વખતે ખાલી એવું નથી કચ્છના કચ્છની બહારથી પણ ગાંધીનગરથી જૂનાગઢથી ત્યાંથી પણ પ્લેયર આવીને એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે એટલે માંડવી જેવા નાના તાલુકા પ્લેસ પર એટલા બધા સારા પ્લેયરો પોતે આવી અને પરફોર્મન્સ આપે અને આપણી જે ફેસિલિટી છે એનાથી એટલા બધા એ લોકો ખુશ થયા છે કે ઇવન ઘણા મોટા ડિસ્ટ્રિક લેવલે પણ એટલી બધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કે જ્યાં એક જ કોમ્પ્લેક્સની અંદર એટલી બધી અલગ અલગ ઇવેન્ટો રમાતી હોય એવું બહુ ઓછું બનતું હોય છે તમને બધાને જ ખ્યાલ છે કે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી સ્પોર્ટ્સની અંદર લોકોનું ફિટનેસ જળવાય લોકોને એક ખેલદીલીની ભાવના જાગે અને દરેક નાના બાળકો સ્મોકિંગ આલ્કોહોલ ટીવી મોબાઈલ જેવા એડિક્શનથી દૂર રહે એ હેતુથી આપણે કરીએ છીએ અને તમે જે રીતે જોઈ રહ્યા છો એટલા બધા છોકરાઓ ધીમે 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 પાર્ટિસિપેટ કરે છે અને ઇવન નેશનલ લેવલે પણ આપણા પાસે આટલા બધા મેડલો જીતીને લાવે છે અને દરેક પેરેન્ટ્સને એનાથી વધારે ખુશી શું હોય કે એમના બાળકો બહુ ઓછા ટાઈમની અંદર પણ આટલા મેડલો જીતીને આવતા હોય છે અને અમને ગર્વ છે કે અમે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ ભાઈ આજે આ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમીની એક એક્ટિવિટી અથવા રેકોર્ડ બુક જે આપણે કહી એ આપણે સાહેબના હાથે વિમોચન કર્યું છે